हेलो विद्यार्थी मित्रों, केम छो? मजा में? हूँ नालंदा एजुकेशन, तमारी टीचर किरणबेन। चलो गुड आफ्टरनून, जय श्री कृष्ण। आजे तमने हूँ गणित विषय भणावानी छु। गणित विषय एटले गणित गम्मा। तो विद्यार्थी मित्रों, तमने हवे अक्षरनी ओळख અને એના પરથી આપણે ગણતરી કરવાના છીએ। તમને ગણતરી કરતા આવડે છે ને? તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ, એવી રીતે એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ને ત્રીસ। ચાલો હું આગળ તમને એકડા અત્યારે બોલાવતી નથી। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં લખેલું છે આ બાળકો મિત્રો છે। દરેક બાળકના નામના સમાયેલા અક્ષરોને ગણો અને લખો। અહીં હવે શબનમ કયું નામ આપેલું છે? તો જુઓ, નામની નીચે આપેલું છે શબનમ। કયું નામ આપેલું છે? શબનમ। કયું નામ આપેલું છે? શબનમ। તો હવે એવી રીતે તમારું નામ વિદ્યાર્થી મિત્રો તમારે કાગળમાં લખવાનું અને પછી ગણવાનું કેટલા અક્ષર છે એની કેટલી સંખ્યા થઈ। તો અહીં જો શબનમમાં કેટલી થઈ આપણે ગણીએ, ગણશો ને મારી સાથે? ચાલો આપણે ગણીએ। એક બે ત્રણ ચાર, કેટલી થઈ? ચાર। ચાર થઈ ને? તો પહેલાં સ બ ન મ, સ બ ન મ, શબનમ। એટલે શબનમ, એમાં અક્ષરની સંખ્યા કેટલી થઈ? તો ચાર। કેટલી થઈ? ચાર। એવી રીતે આપણે બીજું નામ જોઈએ, એના પછી આપણે બીજું નામ આપેલું છે જોસેફ, જોસેફ। હવે જોસેફમાં કેટલા અક્ષર આપેલા છે? તો એક બે ને ત્રણ। આપણે અહીં કેટલા લખીશું? ત્રણ। પછી એના પછી અરુણ, અરુણ, અરુણ। ચાલો, તો અરુણમાં કેટલા અક્ષર થયા? તો એક બે ને ત્રણ। અક્ષરની સંખ્યા કેટલી થઈ? ત્રણ। તો આપણે અહીં કેટલા લખીશું? ત્રણ। હવે એના પછી મ ન હ ર, મ ન હ ર। ચલો, તો એના પરથી આપણે અહીં મન ન હર કેટલા થયા? તો ચાર। કેટલા થયા? ચાર। ચલો, તમને મજા આવે છે ને? આપણે આવી રીતે ઘરે પોતપોતાના નામ બોલીશું અને નામને તમારે લખ્યા પછી ગણવાનું આ કેટલા અક્ષરની સંખ્યા કેટલી છે। જેમ કે અહીં નીચે નામ આપેલું છે જય, જય, તો જયના કેટલા થાય? તો એક ને બે કેટલા થયા? તો બે। એવી રીતે આપણને બીજા નામ આપેલા છે, તો એવી રીતે આપણે પરી, પરી, તો પ એક ને રી બે, પરી। તો અહીં કેટલા આવશે અક્ષરની સંખ્યા? કેટલી? બે। ચાલો, એના પછી આપણે બીજું જોઈએ, એના પછી આપણે હે માંગીની, હે માંગીની, તો એક બે ત્રણ ચાર, કેટલા થયા? તો ચાર। તો અહીં આપણે કેટલા લખીશું? ચાર લખીશું। એના પછી આપણે અક્ષરની સંખ્યા કેટલી છે જોઈએ, તો નામ પહેલાં આપણે વાંચતા આવડવું જોઈએ।
આપણને નામ લખતા અને વાંચતા આવડે તો આપણે એની સંખ્યા ગણી શકીએ ને. તો આપણે પહેલાં નામ લખતા આવડવું જોઈએ. તો મ હન મ દ મ હ ની ઉપર નોનો ઉચ્ચાર મહ મ દ મહમ્મદ. તો કેટલા અક્ષર થયા? એક બે ત્રણ ચાર. કેટલા અક્ષર થયા? ચાર. તો આપણે અહીંયા કેટલા લખીશું? ચાર. એના પછી જુઓ તો એ જ ય દીપ જ ય દીપ જયદીપ. હવે કેટલા અક્ષર થયા જયદીપમાં? તો એક બે ત્રણ ચાર. કેટલા છે? ચાર. તો આપણે જવામાં કેટલા લખીશું? ચાર. કેટલા લખીશું? ચાર. એવી રીતે આપણે આગળ કેટલા નામના બે અક્ષર થાય છે? તો ચાલો આપણે હવે અહીંયા જે આપણે નામ બોલ્યા એના પછી કેટલા અક્ષર છે જેના બે નામ થયા? તો હવે તમે પહેલાં સંખ્યા જોશો ને કે ક્યાં બે નામ છે. તો અહીં આપણે બે નામ આપેલા છે. તો જોઈએ બે લખેલા છે એના આગળ કયું નામ છે? જય ને પરી. તો અહીં આપણે શું લખીશું? બે. જય ને પરી બે નામમાં બે છે, જય અને પરી. કેટલા નામમાં ત્રણ અક્ષર આવે? હવે ત્રણ અક્ષરવાળા કયા કયા એ આપણે ગણીશું. તો ત્રણ અક્ષરના કયા કયા છે? તો એક બે બે જ છે ને. ચાલો એના નામ જોઈએ આપણે. જોસેફ અરુણ. તો જોસેફ ને અરુણ એના આપણે બે બે નામ છે જેના ત્રણ અક્ષર થાય છે. તો આપણે કેટલો લખીશું? બે. હવે કેટલા અક્ષરના ચાર કેટલા નામના ચાર અક્ષર થાય? તો આપણે ચાર અક્ષરવાળા કયા કયા છે? તો ચાલો ગણીએ. ચાર અક્ષરના એક બે ત્રણ ચાર પાંચ. કેટલા થયા? પાંચ. તો પહેલાં કયું નામ આપું છું? શબનમ. પછી મનહર. એના પછી હેમાંગીની. મોહમ્મદ. જયદીપ. એટલે એક બે ત્રણ ચાર ને પાંચ. અહીં આપણે કેટલા લખીશું? પાંચ. ચલો આ તમને મજા આવી ને. આવી રીતે તમે તમારા નામ, તમારા મમ્મી પપ્પા, તમારા દાદા દાદી, ભાઈ બહેન બધાનું નામ લખજો અને એના પરથી તમારે અક્ષરની સંખ્યા ગણવાની છે. પછી તમારે એ પણ ગણવાનું છે કે કેટલા અક્ષર છે જેના બે નામ થયા છે, ત્રણ નામ થયા છે, ચાર નામ થયા છે. ઉપર લખેલા બધા નામોમાં મ કેટલી વખત આવ્યું? તો ચાલો આપણે મ ગણીએ. મ કેટલી વખત આવ્યું? તો શબનમમાં મ એક, પછી નથી ત્રણ, ચાર, પાંચ, છ. કેટલી વખત? તો એક બે ત્રણ ચાર ને પાંચ. તો અહીં જવાબ શું લખીશું? પાંચ. ચાલો એવી રીતે આગળ આપણે બીજું કરીએ. ઉપર લખેલા બધા નામોમાં ન કેટલી વખત આવ્યું? હવે ન કેટલી વખત આવેલું છે બેટા? તો જોઈએ તો એક બે ત્રણ. કેટલી વખત? ત્રણ વાર. કેટલી વાર? એક બે ને ત્રણ. તો અહીં શું આપણે જવાબ લખીશું? ત્રણ. ચાલો મજા આવી ને. આવી રીતે તમે તમારી નામ લખવાનું છે, તમારા મમ્મી પપ્પાનું, તમારું બધાનું નામ લખીને એના પછી તમારે એ અક્ષરની ગણતરી કરવાની છે કે કેટલા અક્ષરને
બે નામથી બે કેટલાને ત્રણ કેટલાને ચાર અક્ષરની સંખ્યા થાય છે તે તમારી નોટબુકમાં તમારે લખવાનું છે આપે